સરકારનું ડેમેજ કંટ્રોલ, પાટીદારોને મનાવવા સરકારની જાહેરાત. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનને શાંત કરવા પ્રયાસ કરી રહી છે. થોડા દિવસ પહેલા પાટીદારો સાથે થયેલા સમાધાનના નિષ્ફળ પ્રયાસ બાદ ફરી સરકારે એક જાહેરાત કરીને આડકતરી રીતે પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગે છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે પાટીદારો પર થયેલા દમન અંગે તપાસ કરવા એક તપાસ મંચ રચવામાં આવ્યો છે, જેમાં રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ મહેન્દ્ર એચ શાહ પંચના સભ્ય રહેશે. આ પંચ 6 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. તો બીજી તરફ સરકારે પણ ઇશારો કરી દીધો છે કે રાજ્યમાં વાતાવરણ શાંત રહેશે તો જ હાર્દિક અને તેમના સાથી પર લાગેલા કેસો પાછા ખેંચવામાં આવશે. એ બે જણાનું આ એક પંચ બનાવવામાં આવશે અને આ પંચનું હેડક્વાર્ટર ગાંધીનગર રહેવામાં આવશે. સમગ્ર રાજ્યભરની અંદર જ્યાં આ પ્રમાણેની ઘટનાઓ બની છે એ ઘટનાઓની એમની સમક્ષ જે રજૂઆતો થાય એ રજૂઆતોના આધાર ઉપર જ્યાં પણ દમન થયું છે, જ્યાં અતિરેક થયો છે, એ સમગ્ર પાસાની તપાસ કરીને એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. બિન અનામત માટે 600 કરોડ. બીજી તરફ સરકારે બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં શેર કેપિટલ પેટે 100 કરોડ તેમજ ધિરાણ પ્રવૃત્તિ માટે 500 કરોડ મળી 600 કરોડની જોગવાઈ કરી છે. આ નિગમમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ સહિત 7 બિન સરકારી સભ્યો રહેશે. બિન અનામત વર્ગની 58 જાતિઓ માટે વિવિધ યોજનાઓનો લાભ અપાશે. આ આયોગ પરિવારની આર્થિક સામાજિક સ્થિતિનો અભ્યાસ કરી સરકારને સહાય આપવા ભલામણ કરશે. રાજ્યમાં બિન અનામત વર્ગ એના માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે, જેની અંદર શેર કેપિટલ પેટે 100 કરોડ તેમજ ધિરાણ પ્રવૃત્તિ પેટે શરૂઆતના તબક્કામાં 500 કરોડ એમ 600 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી પાટીદાર સિવાય અન્ય જાતિઓને પણ ફાયદો થશે, પણ સૌથી મોટો સવાલ આ જાહેરાત બાદ એ જ છે કે સરકારની આ જાહેરાતોથી રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનો શાંત પડશે. હિતલ પારેખ, ઝી મીડિયા, ગાંધીનગર.